महाराज आ दोबन फरियाद करवा आवे छे। आगळ आओ, बोलो बहन, तमारी शू फरियाद छे? महाराज मारा पतिए मने घर माथे काढी मूकी छे। कई मांगनो? શું કહું મહારાજ, આને કારણે તો આખા ધોબી સમાજમાં મારું નામ ટપી ગયું। એવું તે શું બન્યું? મારી આજ્ઞા સિવાય બે રાત ઘરની બહાર રહી। બેન, આ ભૂલ માટે તમારે તમારા પતિની ક્ષમા માંગવી જોઈએ। તોય હું એને કોઈ દી માફ નહીં કરું। કારણ? હું એકલો જ નહીં મહારાજ, પણ બધા પ્રજાજનો પણ એને શંકાની નજરે જુએ છે। સાબિતી વગર શંકાનો કોઈ અર્થ નથી, અને વગર સાબિતી એ નારીના ચારિત્ર પર આરોપ મૂકવો એ રામ રાજ્યમાં ઘોર અપરાધ છે। લે આ તે કેવો ન્યાય, રાજા રામના રાજ્યમાં શ્રીમંતો અને દરબારીઓ એમના અપરાધોની સામે આખરા કામ કરવામાં આવે, અને અમારા જેવા ગરીબના અપરાધની સામે સાબિતી માંગો છો? ધોબી, તું રાજ્ય મર્યાદા ઉપર કાદવ ઉછાળે છે। અહીં હોય કઈ, હું કાદવ ઉછાળતો નથી, કાદવ ધોવાનું કામ કરું છું। હિપ્પત અમુરા, શાંતિ શાંતિ। રામના રાજ્યમાં સૌને પોતાના વિચારો નિર્ભયતાથી રજૂ કરવાની સ્વતંત્રતા છે। તમારે મને જે સજા કરીની હોય એ કરજો, પણ 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 તમે કો ભઈઓ, તમે કો દુશ્મનના ઘરમાં રહીને પાછી આવેલી બૈરીને તમારામાંથી કેટલા હંગર છે? કોઈ હંગર છે? બોલો બોલો નાના, બોલો। આજે રાજા અને પ્રજા બેઉનો ન્યાય થઈ જશે। લંકામાં સીતાજીની અગ્નિ પરીક્ષા થઈ ચૂકી છે, પણ એ તો તમે કહો છો ને, અયોધ્યા વાસીઓને એની શી ખબર? આ તો ભાઈ ઓલા જેવું છે, જંગલ મેં મોર નાચ્યા પણ કોણે જોયા? એટલે આપ સૌને સીતાજી પર વિશ્વાસ નથી? હું પૂછું છું, આપને આપની મહારાણી પર ભરોસો નથી? મોટાભાઈ, આશ આપની આંખમાં આંસુ। લક્ષ્મણ, મારે સીતાજીનો ત્યાગ કરવો પડશે। ત્યાગ? રાજમાતા સીતાનો ત્યાગ? પણ એમનો કઈ દોષ? દોષ એટલો જ કે તેઓ તદ્દન નિર્દોષ છે, છતાં તેમનો ત્યાગ કરો છો? હા, અયોધ્યાવાસીઓને રાવણને ત્યાં રહેલા સીતાજી પર શંકા છે। નગરજનોને તેમના પર શંકા કરવાનો અધિકાર શું? લક્ષ્મણ, રામ રાજ્ય એટલે પ્રજા રાજ્ય, જેટલો અધિકાર રાજાનો પ્રજા પર, એટલો જ અધિકાર પ્રજાનો રાજા પર। અયોધ્યાવાસીઓની શંકાનું સમાધાન કરવા મારે તેમનો ત્યાગ કરવો જ પડશે। આવતીકાલે જ તેમને વનમાં મૂકી આવો। નહીં મોટાભાઈ, નહીં, મારાથી આવી આપની નિષ્ઠુર આજ્ઞાનું પાલન નહીં થાય। લક્ષ્મણ, આ આપણી પરીક્ષા છે, તેમાંથી પસાર થવું જ પડશે, માટે હૃદય પર પથ્થર મૂકી દે। સીતા માતા જેવા પૂજન્ય સન્નારીને આ સજા, અને તે પણ મારા હાથે? નહીં મોટાભાઈ, નહીં। લક્ષ્મણ, આદર્શ વિનાનું જીવન વ્યર્થ હોય છે। આદર્શમય જીવન પણ ક્યારેક વ્યર્થ બની જાય છે મોટાભાઈ। આદર્શની પાછળ વ્યય થયેલું જીવન બીજાઓ માટે આદર્શ રૂપ હોય છે। ના પ્રભુ, ના, જો એ તો મારા પ્રાણ રીલો, પણ મને આવી આજ્ઞા ના આપો, ના આપો। આ રામની નહીં પણ રાજા રામની આજ્ઞા છે લક્ષ્મણ। માફ કરજો મહારાણી બા, આજે મહારાજ કોઈને નહીં મળી શકે। તમારી સમજવામાં કઈ ભૂલ થતી હશે, ઋષિ પત્નીઓને મળવાની, મારી ઈચ્છા પૂર્ણ કરવા માટે વનમાં જવાની તૈયારી તો એમણે જ કરાવી છે। કદાચ આ વાત તેઓ ભૂલી ગયા લાગે છે। તમે જઈને કહો, તેઓ આજ્ઞા જરૂર આપશે। કેવી રીતે જાણ કરું મહારાણી બા? મહારાજે અંદરથી દ્વાર બંધ કરી દીધા છે। હૃદયના દ્વાર તો બંધ નથી થયા ને?
स्वामी, दरवाजा खोलो स्वामी, दरवाजा खोलो स्वामी, दरवाजा खोलो स्वामी, दरवाजा खोलो। साचे द्वार बंद कर दीदा छे, राजाना सुख माटे नी चिंता मां एटला बधा डूबी गया छे कि मारो अवाज पण सांभळता नथी। महाराणी बा, रथ तैयार छे, चालो। केवी विचित्र छे आ राजमर्यादा, आना करता तो अमारू वनवासी जीवन केवुं सुंदर हतुं। त्यां राघव केवल महाराज हता, अने अहीं प्रजाना थई गया। तमारा भाई मरी कितनी संभाल रखे छे, ऋषि पत्नियों ने मळवानी मरी इच्छा थई के तरत ज प्रबंध करी दीधो। कितना समझू छे मारा राघव। लक्ष्मण केम तमे कई बोलता नथी? रथ रोको लक्ष्मण, रथ रोको। लक्ष्मण तमारी आंख में आंसू शू थयो छे तमने? तमने मारा सम जे कई होय ते जणावो। लंका में रहवाने कारणे अयोध्यानी प्रजा आपनी निंदा करे छे। प्रजा तो निंदा करे ज, एवुं नथी माता। तो पछी आप निर्दोष छो ए जाणवा छतां श्री रामे आप तो त्याग कर्यो छे। राघवे मारो त्याग कर्यो छे। तारी गोद में समावी ले श्री राम वगर सीता ना खोईए मां प्राण न टकी सके। मां प्राण न टकी सके श्री राम। सीता कौन? तुम्हारा पिता वाल्मीकि। मुझे रोको नहीं गुरुदेव, मुझे रोको नहीं। बेटा आत्महत्या एक घोर पाप, एथी अधिक घोर पाप ए बाल हत्या। तारा जीव पर हवे तारो अधिकार रह्यो नथी। श्री राम नो वंश वेलो चालू रहे ते माटे पण तारे जीववुं पड़शे। पण आम कलंकित थईने हुं केवी रीते जीवी शकुं? क्यां जईने जीवुं? मारा आश्रममां दीकरी। पण ऋषि पत्नी पूछशे के तारा पतिए तने शा माटे तजी दीधी, त्यारे हुं शुं जवाब आपीश? एनो जवाब हुं आपीश। चाल दीकरी। गौतमी जी। गुरुदेव आज्ञा करो। गुरुदेव गौतमी हमारी सुपुत्री छे। इनु शुभ नाम वन देवी। वन देवी ए क्याथी पधार्या छे? एमनी सासरी माथी પોતાના પિયર માં આવી છે। અહો ભાગ્ય આપણા। વન દેવી આથી આ તમારું ઘર।
सती सीता जी पढ़ावे पासे बंधा खजूर साकर से लड़ी सिंदूर एक बावो उठो थारी लेने उठो थारी मा कोपरा भाई तुम्हारा छोकरा ए वनमाता ना छोकरा आवदी शानी तैयारी जा गुरुदेव बालको ने नाम शू पाड़शो एम ना नाम आनु नाम लव अने आनु नाम कुश लव कुश लव कुश वर्षों ना बाणा विती गया प्रजा माटे में सीता नो त्याग करयो पण गुरुदेव हवे मने लागे छे के मारे राज त्याग करवो जोईए नहीं राम हजु प्रजा तुम्हारी पासे कार्य करवा मांगे छे કયું કાર્ય બાકી રહી ગયું છે ગુરુદેવ અશ્વમેઘ યજ્ઞ પ્રજા તમને ચક્રવર્તીના રૂપમાં જોવા માંગે છે અને તમારી પાસે અશ્વમેઘ યજ્ઞ કરવા માંગે છે અશ્વમેઘ યજ્ઞ પણ યજ્ઞ વિધિ કરવા તો સજોડે બેસવું પડે મારી સાથે યજ્ઞમાં બેસશે કોણ તમારા ધર્મપત્ની સીતા પણ એમને તો પ્રજાની ઈચ્છાને માન આપી ત્યાગી દીધા છે તો તમારે બીજો વિવાહ કરવો પડશે ગુરુદેવ રામનું બાણ એક વચન એક આદર્શ એક પત્ની પણ એક બીજી પત્નીનો વિચાર પણ કરવો રામને માટે પાપ છે અરે લવકુશ તમે આ શું કરો છો આ તો બીને અમે સજા કરીએ છીએ સીતાજીના દુઃખનું કારણ આ જ છે મર્યાદા પુરુષોત્તમ છે તેમણે સીતાનો ત્યાગ નથી કર્યો પણ પ્રજાની ઈચ્છા પૂરી કરવા પોતાની વારસોઈ પત્નીનો ત્યાગ કરી સંસારને એક દાખલો પૂરો પાડે છે એક આદર્શ રાજા કેવો હોવો જોઈએ ભવિષ્યમાં તમે પણ એવા મહાન રાજા બનશો ગુરુજી અમે કોના પુત્ર છીએ ચાલો ચાલો રમત બંધ કરીને હવે વિદ્યાભ્યાસમાં લાગી જાઉં છું ગુરુદેવ બોલ બેટા ગુરુદેવ ક્યાં સુધી લવકુશ થી એમના પિતા નું નામ છુપાવશો હવે નામ બતાવવાનો સમય આવી ગયો છે નમો નમઃ યા દેવી સર્વ ભૂતે તો લક્ષ્મી રૂપે હર્ષિતા નમસ્તે 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 નમો નમઃ
શું વાત છે દીકરા? મા, અમને ગુરુદેવ સાથે જવાની આજ્ઞા આપો. ગુરુદેવ ક્યાં જઈ રહ્યા છે? અયોધ્યામાં. અયોધ્યામાં? હા. તમારે અયોધ્યા જવાની શી જરૂર છે? અમે ગુરુદેવ ની રામાયણ ના પ્રિય પાત્ર શ્રી રામ ને જોઈશું, ત્યાંની નિર્દય પ્રજાને જોઈશું. જે રત્ન સાથે સીતાના ચરણ સ્પર્શ નું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે તે ધરતી નીરજ અમે માથે ચડાવીશું. ના દીકરા, તમારે ત્યાં જવાની જરૂર નથી. કેમ? એ હું પછી સમજાવીશ. તમારે અયોધ્યા જવું છે ને? જાઓ, અયોધ્યા જવાની તૈયારી કરો. જી ગુરુજી. સીતા, અયોધ્યાથી આમંત્રણ આવ્યું છે. આમંત્રણ? હા, શ્રી રામ અશ્વમેઘ યજ્ઞ કરે છે. રાઘવ અશ્વમેઘ યજ્ઞ કરે છે? હા કલ્યાણી, પ્રજાને શ્રી રામ જેવા રાજાની જરૂર છે. અયોધ્યાની પ્રજા શ્રી રામ પાસે અશ્વમેઘ યજ્ઞ કરાવવા માંગે છે. પણ યજ્ઞવિધિ કરવા માટે તો ધર્મપત્નીની જરૂર પડે ને? અને હું તો અહીં છું. શું તારા રાઘવે બીજા લગ્ન કર્યા? ગુરુદેવ, હવે હું કોના માટે જીવું? શા માટે જીવું? ધીરજ રાખો જાનકી, હું જાતે જઈને જોઈશ. જો શ્રીરામે બીજા લગ્ન કર્યા હશે તો હું માનીશ કે મારી રામાયણના રામ આ રામ નથી, કોઈ બીજા જ રામ છે. મારી રામાયણની ભક્તિ ખોટી છે, મારા રામ પરનો વિશ્વાસ ખોટો છે અને મારી રામાયણ પણ ખોટી છે.